यात्राधाम विकास बोर्डना एमडीनी थई वर्णी। द्वारकामां यात्राधाम विकास बोर्डना एमडी आलोक पांडे आवतीकाले चार्ज संभाळे ते पहेला द्वारका आवी पहोंच्या हता। भगवान द्वारकाधीशना दर्शन करीने धन्यता अनुभवी हती। सौराष्ट्रमां अनेक धार्मिक पौराणिक स्थानो छे, तेने उजागर करवा प्रयत्नशील रहेशे। हाथला शनिदेव तेमज पोरबंदरमां जांबुवन गुफा पौराणिक स्थानो छे, एनो पण विकास जरूरी छे। द्वारका जिल्लाना प्रवासे आवेला आलोक पांडेए वातचीतमां यात्राधामोना विकासने वेग मळशे तेवी वात उच्चारी हती। नाना नाना धार्मिक स्थळोने योग्य प्लेटफॉर्म आपवा कोशिश कराशे। शिवराज बीच जेवा टूरिस्ट पेलेस पर एडवेंचर जेवी सुविधाओ उभी थाय ते जरूरी छे। द्वारकाधीश मंदिर बहार आसपासना विस्तारमां गैरकायदेसर बांधकाम मुद्दे पण समय आवे योग्य कार्यवाही करवानी वात करवामां आवी हती। रिपोर्ट ललित टी सिंगणिया, देवभूमि द्वारका। तो एवं छे कि गुजरात राज्य जे कोई पण जिल्ला एवा नथी ज्यां कोई न कोई टूरिज्म माटे सारी जगह न होय, ए बहु महत्वनो पण होय सके छे अथवा लोकल स्तर उपर एनो महत्व एवं पण थई शके। दाखला तरीके पोरबंदरमां एक गुफा छे ज्यां सामंतक मळी माटे कृष्ण भगवान अने जांबवती जांबवान वच्चे युद्ध थयुं हतुं, પણ એ એટલું હાઇલાઇટેડ નથી। હાથલામાં શનિદેવનું મંદિર છે પણ એ સૌરાષ્ટ્ર પૂરતું થઈ જાય છે, એટલે આ બધું જે નાની નાની જગ્યાઓ છે જેમાં હજી સુનહેરી તકો છે, બહુ પ્રોમિસિંગ અને પોટેન્શિયલ છે, ત્યાં કરવા માટે ખૂબ પ્રયાસ કરીશ। અને જે જગ્યાઓ જે રીતે કચ્છમાં રણોત્સવ આપણા માનની સાબે ચાલુ કર્યો, એ જ રીતે જે જે તકો છે, દાખલા તરીકે શિવરાજપુરમાં એડવેન્ચર સ્પોર્ટ માટે ખૂબ સારી તક છે, બીજી પણ આવી ઘણી બધી જગ્યાઓ છે, એમાં પ્રયાસ કરીશ કે તમામ જગ્યાનો સારી રીતે ડેવલપમેન્ટ થાય। સર, ખાસ કરીને યાત્રાધામ દ્વારકા છે તો મંદિર જે છે એને 300 મીટરની ત્રિજ્યામાં આવરેલું છે, તો અહીંયા અનેક વખત જે ગેરકાયદેસર બાંધકામોની જે અવાજ ઉઠ્યા છે એમાં આપણા જે લોકડેલિયા જે પરિમલભાઈ નથવાણી અને ધનરાજભાઈએ પણ આ અવાજ કર્યો હતો, તો એના માટે હાલમાં આપ ચાર્જ સંભાળીને મંદિરની જે 300 મીટરની ત્રિજ્યામાં છે જે ઊંચાઈ ઉપર બાંધકામ જાય છે, તો એ બાબતે શું કહેશો સાહેબ? એકદમ જેવી નિયમાનુસાર છે, મને કાલે હું જોઈન કરીશ। જોઈન કર્યા પછી, કારણ કે અહીંથી કારકિર્દી પણ મેં ચાલુ કરી હતી એસિસ્ટન્ટ કલેક્ટર, એટલે અહીંયા મારી એના માટે આ જગ્યાનું ડેવલપમેન્ટ માટે સ્પેશિયલ કન્સિડરેશન પણ મારા હૃદયમાં છે। જોઈન કરીને પછી જોઈશ કે શું શું સમસ્યાઓ છે અને જે બી નિયમ મુજબ કામગીરી છે કરવા માટે 100%। અને હાલમાં દ્વારકાધીશ જે મંદિરનો ભાગ જે જર્જરી છે, અંદરમાં જે લોકો દર્શન કરે છે તેમની નીચે ઉભે છે, તો એના માટે પણ સર્વે કરેલું છે સર, તો એ બાબતે એમાં ભારત સરકાર એએસઆઈ પાસે પણ આવે અને એએસઆઈ સાથે સંકલન કરીને જેટલું શક્ય બનશે કરવા માટે પ્રયાસ કરીશું। થેન્ક યુ।